સરકારી ભરતીમાં યોગ્યતાને અન્યાય ન થાય તેમજ આદિવાસીના ખોટા પ્રમાણપત્રો રદ થાય તેવી જોગવાઈનો અમલ થવા બાબતે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ ભારત દેશમાં રાષ્ટ્રપતિને સંબોધતું એક આવેદનપત્ર દાહોદ પ્રાંત અધિકારીને આપવામાં આવ્યું. સચોટ ખબર અને દર્શકોના વિશ્વાસનું એક વર્ષ, એક વર્ષ સફળતાનું જે તમારા સહયોગ વગર હતું અસંભવ. તમે આપ્યો સાથ અને અમે મેળવી સફળતા. દર્શકોની મદદથી અમને મળ્યો આનંદ. અમને સહકાર આપવા બદલ દર્શકોનો આભાર. ZSTVએ એક વર્ષ કર્યું પૂર્ણ. ZSTVના તમામ દર્શકોનો આભાર. ZSTV સ્ટાફનો તથા તમામ રિપોર્ટરોનો આભાર. સફળતાનું એક વર્ષ આભાર ગુજરાત. દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા દાહોદ પ્રાંત અધિકારીને આપવામાં આવેલ દેશના રાષ્ટ્રપતિને સંબોધતા આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર સરકારી જગ્યાઓની ભરતી અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પસાત વર્ગ માટે ભરતીની જોગવાઈઓ બંધારણીય જોગવાઈઓ પ્રમાણે કરવાની સરકારની નીતિ રહેલ છે. એટલે કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પસાત વર્ગ માટે નિયત કરેલ અનામતની ટકાવારી પ્રમાણે જગ્યાઓ ભરવાની ફરજિયાત છે, જેમાં નિયત થયેલ ટકાવારી પ્રમાણે ભરતી કરતી વખતે જે ઉમેદવારો મેરિટામ જનરલ કટ ઓફ માર્ક્સ આવતા હોય તેમની જનરલ કેટેગરીમાં ગણાવ્યા બાદ જનરલ કેટેગરીના મેરિટ પછી અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પસાત વર્ગના ઉમેદવારની ભરતી કરવાની થતી હોય, એટલે SC ST અને OBC જે ઉમેદવારો મેરિટમાં જનરલ કરતાં આગળ હોય તેમને સામાન્ય મેરિટમાં જ ગણતરી કરવાની થાય અને ત્યારબાદ રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને તેમની અનામત ટકાવારી પ્રમાણે ઉમેદવારોને તક આપવાની જોગવાઈ બંધારણના આર્ટિકલ 16(4) મુજબની છે તેવી દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિની સમાજ વચ્ચે આર્ટિકલ 16(4)ની જોગવાઈઓની ભંગ થતો હોય ઉપરાંત નાબદાર સર્વોચ્ચ અદાલતે પણ મેરિટને ડિનાય નહીં કરવાનો સ્પષ્ટ આદેશ આપ્યો હોવાનું આવેદનપત્રમાં જણાવ્યું હતું. આ ઉપરાંત અનુસૂચિત જનજાતિમાં અમુક જાતિનો સમાવેશ કરીને આદિવાસી હોવાનું ખોટા પ્રમાણપત્રો આપવામાં આવ્યા હોવાના અને તેમને સરકારી નોકરીના લાભ આપવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો વચ્ચે આદિવાસીઓ સાથે અન્યાય થતો હોવાનું જણાવ્યું હતું. નઈમ મુંડા, ZSTV, દાહોદ. છેલ્લા કેટલાય સમયથી ગુજરાતની અંદર BJP સરકાર છે અને આ BJP સરકારે તારીખ 1/8/2018 રોજ એક પરિપત્ર જાહેર કર્યો છે અને એ પરિપત્રને અનુલક્ષીને ST SC OBCનો એક બંધારણીય પોતાનો હક રાખે છે. એ હક એમને એમની નોકરીની અંદર મળવો જ જોઈએ. તેના બદલામાં આ જે પરિપત્ર છે એના સંદર્ભમાં એવું થાય છે કે ST SC OBCને એમની જ કેટેગરીની અંદર એટલે કે અનામતની અંદર તેઓને ન્યાયપૂર્ણ વાત ન થાય અને એમને સંપૂર્ણ અન્યાય થાય તે રીતની એમની ભરતી થઈ રહી છે અને ST SC OBC લોકો નોકરીથી સતત વંચિત રહી રહ્યા છે. છેલ્લા 50 દિવસથી આ જ કારણોને લઈને અમારી 50 LRDની બહેનો એ છેલ્લા 50 દિવસથી ગાંધીનગર ખાતે ધરણા ઉપર છે. 50 દિવસ થયા છતાં પણ સરકારશ્રી કે તેઓની ઉપર ધ્યાન આપી રહ્યા નથી તે માટે અને આદિવાસીઓ જે ખરેખર આદિવાસી નથી એવા વ્યક્તિઓને પણ સરકારશ્રી દ્વારા જે પ્રમાણપત્રો એનાયત કરી અને એવા લોકો પણ નોકરીએ રાખવામાં આવ્યા છે એના કારણે ST વિભાગ એટલે આદિવાસી અમારા ભાઈઓને પણ નોકરીઓમાં ખૂબ જ ભોગવવું પડી રહ્યું છે અને તેઓનો હક જતો થઈ રહ્યો છે. એ માટે અમે આજે મહામહિમ શ્રી રાજ્યપાલને એક આવેદનપત્ર પહોંચતું કર્યું છે મારફત શ્રી પ્રાંત સાહેબ
દાહોદ. ધન્યવાદ. ચેતન પરમાર.